સો એટલે એકના છેદમાં સો એટલે સતાંશ એકના છેદમાં સો એટલે એકનો સો ભાગ એકનો સો ભાગ એટલે શું કહેવાય કેવાય સતા એકનો સો ભાગ એટલે એને કહેવાય સતાંશો દશાંશમાં તો તું એકનો દસમો અહિયાં છે સતાંશમાં એકનો સોમો ભાગ એકનો સોમો ભાગ એટલે સતાંસ હવે દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં એને કઈ રીતના લખાય તો કે એકના છેદમાં શું એટલે કહેવાય ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો પોઈન્ટ ઝીરો એક ઝીરો પોઈન્ટ ઝીરો એક બોલાશે એને કઈ રીતના એક સતાંશ વચાય એને એક સતાંશ જીરો પોઈન્ટ ઝીરો એક અથવા શું વચાય શૂન્ય પોઈન્ટ શૂન્ય એક શૂન્ય પોઈન્ટ શૂન્ય એક આ રીતના એને વચાય જીરો પોઈન્ટ જીરો એક શૂન્ય પોઈન્ટ શૂન્ય એક અને વચાય એક સતાંશ અથવા શૂન્ય પોઈન્ટ શૂન્ય એક હવે એમાં છે બેના છેદમાં તો શું કહેવાય જીરો પોઈન્ટ જીરો બે વચાય બે સતાંશ શું વચાય બે સતાંશ ત્યારબાદ ચારના છેદમાં તો શું વચાય જીરો પોઈન્ટ જીરો ચાર લખાય બોલાય શૂન્ય શૂન્ય એક અથવા ચાર સતા છેદમાં સો તો જીરો પોઈન્ટ પોઈન્ટ આઠ નવ શૂન્ય પોઈન્ટ આઠ નવ અથવા શૂન્ય પોઈન્ટ ત્યારબાદ ઓગણત્રીસ ના સો લખાય ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ અને શું બોલાય ઓગણત્રીસમાં તો લખવા બોલવામાં તો બધાને ખબર છે કે કઈ રીતના લખાય કઈ રીતના બોલાય જનરલી આપણે શું બોલતા હોય ઝીરો પોઈન્ટ ઝીરો ચાર જીરો પોઈન્ટ આઠ નો અથવા ઝીરો પોઈન્ટ નેવ્યાસી તમે જે રીતના બોલો એ રીતના ચાલે છે ત્યારબાદ હવે જોઈએ સહસ્ત્રાંશ તો સહસ્ત્રાંશ ની અંદર શું છે સહસ્ત્રાંશ માં છે એકનો હજારમો ભાગ એકનો હજારમો ભાગ એટલે એને કહેવાય સહસ્ત્ર એકનો હજાર એને છે સ્વરૂપમાં કઈ રીતના લખાય તો કે જીરો પોઈન્ટ જીરો જીરો એક પોઈન્ટ પછી ટોટલ ત્રણ અંક હોય પોઈન્ટ પછી કેટલા અંક હોય ત્રણ અંક એટલે જીરો પોઈન્ટ એક શું રીત તો કે એક સહસ્ત્રાંશ શું વચાય એક સહસ્ત્રાંશ એને વચાય એ રીતના એક સહસ્ત્રાંશ ત્યારબાદ હવે આગળ જોઈએ શૂન્ય શૂન્ય એક શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય એક આઠ છે તો જીરો પોઈન્ટ ડબલ આઠ પોઈન્ટ પછી ટોટલ ત્રણ અંક હોય ત્યારબાદ અહીંયા જુઓ ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણત્રીસ ઓગણત્રીસ પોઈન્ટ પછી એક જ જીરો આવશે કારણ તો કે અહીંયા બે અંક હતા પોઈન્ટ પછી ત્રણ અંક હોય તો એક જ મારે જીરો મૂકવો પડશે ત્યારબાદ જીરો પોઈન્ટ બસો ને બોતેર કારણ તો કે ત્રણ જ અંક છે તો પોઈન્ટ પછી ત્રણ અંક આવે તો હવે મારે વચમાં જીરો મૂકવાની જરૂર છે નહીં ત્યારબાદ ઝીરો પોઈન્ટ અડતાલીસ અહીંયા શું થશે જીરો પોઈન્ટ ઝીરો અડતાલીસ કારણ કે બે જંકતા ત્રણ પૂરા કરવા માટે મારે વચમાં શું કરવું પડે ઝીરો મૂકવો પડે ત્યારબાદ આને બોલવું હોય તો શું બોલાય શૂન્ય પોઈન્ટ બસો બોતેર શૂન્ય પોઈન્ટ બોલવું હોય તો આ રીતના બોલે શૂન્ય પોઈન્ટ બસો ને તો આ હતું સતાંશ અને સહસ્ત્રાંશ હવે જોવાનું છે આપણે સ્વાધ્યાય આઠ બે તો સૌ પ્રથમ જોઈએ પૂર્ણ કરો અને દશાંશનો નો ઉપયોગ કરી સંખ્યા લખો આપેલ બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો તો આ બોક્સની અંદર ટોટલ સ સો સંખ્યા આપેલી છે સો ચોકઠા આપેલા છે જે આ ચોકઠા આપેલા છે નાના નાના ચોરસ ઈ સો છે તો એમાં શું થશે એમાં ટોટલ સો છે એટલે આપણે શું લખતા અંશમાં છાયાંકિત ભાગ લખતા અંશમાં શું લખતા છાયાંકિત ભાગ અથવા ડોટેડ ભાગ કેટલો છે એના બરાબર લખીએ આપણે શું લખીએ ડોટેડ ભાગ તો છાયાંકિત જ્યાં ટપકા કરેલો ભાગ છે દસ ને દસ વીસ ને છવ્વીસ છેદમાં કુલ ભાગ છે સો તો છવ્વીસના છેદમાં શું છવીસના છેદમાં શું એટલે એને શું લખાય ઝીરો પોઈન્ટ છવીસ શું લખાય ઝીરો પોઈન્ટ છવીસ તો એની અંદર આપણને જીરો પોઈન્ટ છવ્વીસ તો આમાં આવડી આ થશે એકમ પછી પોઈન્ટ પછી દશાંશ દશાંશ પછી સતાંશ સતાંશ પછી જો કોઈ સંખ્યા હોય તો એ લખાય સહસ્ત્રાંશ તો અહીંયા એકમ શું મળશે જીરો ત્યારબાદ દશાંશ બે સતાંશ છ સંખ્યા શું થશે જીરો પોઈન્ટ છવ્વીસ સંખ્યા થશે જીરો પોઈન્ટ છવ્વીસ ત્યારબાદ જોઈએ બી તો બીની ની અંદર જોવા એક ભાગ આખે આખો અને વધારાનો આટલો છે તો સોના છેદમાં સો ડોટેડ ભાગ કેટલો છે સોના છેદમાં સો વત્તા અહીંયા કેટલો છે તો કે અઠયાવીસ ના છેદમાં અઠ્યાવીસ ના છેદમાં સો આ બંનેનો સરવાળો કરવાનો ટોટલ સોના છેદમાં સો અને અઠ્યાવીસના છેદમાં સો તો એ કેટલું થાય સોના છેદમાં સો એટલે એ થશે એક એક વત્તા જીરો તો એક વત્તા જીરો અઠ્યાવીસ એટલે એક પોઈન્ટ તો આ આપણો એકમ એટલે એક ત્યારબાદ પોઈન્ટ પછી જે પેલા હોય એ દશાંશ એટલે કે બે પોઈન્ટ પછી જે બીજું હોય એ એટલો એટલે આઠ તો સંખ્યા થશે એક ત્યારબાદ સી તો સી ની અંદર છે જો સીમાં પણ એવું છે બધી જ કેવી છે એક ભાગ આખે આખો છે તો એ જવાબ મળશે સોના છેદમાં સો વત્તા પછી અહીંયા કેટલા ત્રીસ ને આઠ આડત્રીસ એમાં છે આડત્રીસ ના છેદમાં સો તો સોના છેદમાં એટલે એક આડત્રીસના છેદમાં એટલે જીરો પોઈન્ટ આડત્રીસ જવાબ મળશે એક પોઈન્ટ આડત્રીસ તો આપણો એકમ શું થયો એક ત્યારબાદ દશાંશ ત્રણ અને સતાંશ આઠ શું મળશે એક પોઈન્ટ તો આ રીતના તમારે ડોટેડ ભાગ શોધવાનો જે આપણે કઈ ઘાટું કરેલું અને છેદમાં કુલ એટલે કે ઘટ કરેલો ભાગ છેદમાં કુલ આવું આપણે અપૂર્ણાંકની અંદર પણ જોઈ ચૂક્યા છીએ ત્યારબાદ જોઈએ દાખલા નંબર બે દાખલા નંબર બે છે એમાં શું છે કે નીચે આપેલ સ્થાન કિંમતુણ્યા દસ વત્તા ત્રણ ગુણ્યા એકમ એટલે એક વત્તા બે ગુણ્યા એકના છેદમાં દસ દશાંશ છે વત્તા એક સોરી પાંચ ગુણ્યા એકના છેદમાં સો વત્તા જીરો ગુણ્યા એકના છેદમાં હજાર તો અહીંયા શું થશે જીરો ગુણ્યા સો એટલે ઝીરો વધતા જીરો ગુણ્યા દસ એટલે ઝીરો વધતા ત્રણ ગુણ્યા એટલે ત્રણ વત્તા બે ના છેદમાં દસ વત્તા પાંચના છેદમાં સો વત્તા જીરો ગુણ્યા કોઈપણ સંખ્યા એટલે ઝીરો તો જવાબ ફાઇનલી વધશે ત્રણ વત્તા બેના છેદમાં દસ એટલે એને કહેવાય વધતા પાંચના છેદમાં શો એટલે એને કહેવાય ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો જવાબ શું મળશે આપણને ત્રણ પોઈન્ટ પચીસ ત્રણ અને પાછળ અહીંયા જીરો છે અથવા લખી તો પણ ચાલે ત્રણ પોઈન્ટ પાછળ જીરો ગમે એટલા લખો પોઈન્ટ પછી પાછળ તમે ગમે એટલા ઝીરો ઉમેરો એનાથી કાંઈ ફરક પડવાનો નથી તો ત્રણ પોઈન્ટ એનો આપણને જવાબ મળશે ત્યારબાદ જોઈએ બી બીમાં શું છે તો કે એક ગુણ્યા વત્તા જીરો ગુણ્યા દસ વત્તા બે ગુણ્યા એક વત્તા છ ગુણ્યા એકના છેદમાં દસ વત્તા ત્રણ ગુણ્યા એકના છેદમાં સો વત્તા જીરો ગુણ્યા એકના છેદમાં હજાર તો આ સંખ્યા શું થશે સો એક ગુણ્યા સો એટલે સો વત્તા જીરો ગુણ્યા દસ એટલે જીરો વત્તા બે ગુણ્યા એક એટલે બે વત્તા છના છેદમાં દસ વત્તા ત્રણના છેદમાં સો વત્તા 0 તો સો વત્તા બે સો વત્તા બે એટલે 102 બે વત્તા ઝીરો પોઈન્ટ છ વત્તા પોઈન્ટ ત્રણ બધાનો સરવાળો કરશો એટલે એકસો બે પોઈન્ટ ત્રેસઠ આપણને સંખ્યા મળશે એકસો બે પોઈન્ટ ત્રેસઠ હવે પોઈન્ટ પછી તમારે જો પાછળ ઝીરો લખો તો પણ ચાલે અથવા એનો બીજો જવાબ એ પણ કહેવાય એકસો બે પોઈન્ટ પોઈન્ટ પછી ઝીરો લખો કે ના લખો કાંઈ ફરક પડવાનો નથી ત્યારબાદ સી સીમાં શું છે તો કે સો સાથે ગુણાકાર થશે સો વત્તા ત્રણ ગુણ્યા દસ વત્તા જીરો ગુણ્યા એક વત્તા જીરો ગુણ્યા દસ એટલે દસ સીધાનું છેદમાં લખી નાખું છું વત્તા બેના છેદમાં દસ વત્તા પાંચના જ બેના છેદમાં સો વત્તા પાંચના છેદમાં હજાર તો જીરો ગુણ્યા સો એટલે જીરો વત્તા ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ વત્તા 0 વત્તા ઝીરો વત્તા બેના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો બે વત્તા પાંચના છેદમાં હજાર એટલે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો પાંચ બધાનો સરવાળો કરીએ ત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ બે વત્તા પોઈન્ટ ઝીરો પાંચ તો ત્રીસ પચીસ સરવાળો મળશે ત્રીસ ઝીરો પચીસ ત્યારબાદ ડી છે ડીમાં શું છે બે ગુણ્યા સો વત્તા એક ગુણ્યા દસ વત્તા એક ગુણ્યા એક વત્તા નવના છેદમાં સીધું જ લખી નાખું છું દસ વધતા જીરોના છેદમાં સો વત્તા બેના છેદમાં હજાર તો બે ગુણ્યા એટલે બસો વત્તા એક ગુણ્યા દસ એટલે દસ વધતા એક નવના છેદમાં દસ એટલે જીરો પોઈન્ટ નવ વત્તા જીરો પોઈન્ટ ડબલ ઝીરો બે બધાનો સરવાળો કરી બસો ને દસ એક બસો અગિયાર બસો અગિયાર ને નવ બસો અગિયાર પોઈન્ટ નવ અને પાછળ જીરો એટલે બસો અગિયાર પોઈન્ટ નવસો બે બસો અગિયાર પોઈન્ટ નવસો બે ત્યારબાદ છે ઈ એમાં શું છે જીરો ગુણ્યા સો વત્તા એક ગુણ્યા દસ વત્તા બે ગુણ્યા એક વત્તા બેના છેદમાં દસ ચારના છેદમાં સો વત્તા એકના છેદમાં હજાર તો 0 ગુણ્યાસો એટલે ઝીરો વત્તા દસ વત્તા બે વત્તા ઝીરો પોઈન્ટ બે વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઝીરો પોઈન્ટ ડબલ એક તો સંખ્યા મળશે બાર પોઈન્ટ બસો એકતાલીસ બાર પોઈન્ટ બસો એકતાલીસ આ હતો આપણો દાખલા નંબર ત્રણ બે હવે જોઈએ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણની અંદર છે કે દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો કોષ્ટક બનાવીને લખવાનો છે તો પોઈન્ટ પહેલાં જે હોય એ આપણો એકમ હોય પોઈન્ટ પછી પહેલો એ દશાંશ બીજો એ સતાંશ અને કાંઈ ન હોય તો પાછળ જીરો જીરો એ સહસ્ત્રાંશ બાકી જેટલા વહી જાય ઝીરો પોઈન્ટ પહેલાં આ એકમ બે પોઈન્ટ પછીનો પહેલો એ દશાંશ બીજો એ સતાંશ એટલે એ મળશે આઠ આઠ અને સહસ્ત્રાંશ કાંઈ નો હોય તો ઝીરો ત્યારબાદ પોઈન્ટ પહેલાં હોય એ એકમ નવ દશક એક પછી પોઈન્ટ પછીનો પેલો એ દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ એ પણ ઝીરો સો નથી એટલે ઝીરો ત્યારબાદ અહીંયા એકમ દશક સો એટલે એકમ આઠ દશક ચાર સો એક પોઈન્ટ પછીનો પહેલો અંક લે દશાંશ ત્રણ સહસ્ત્રાંશ બે અને સોરી દશાંશ ત્રણ સતાંશ બે અને સહસ્ત્રાંશ જીરો ત્યારબાદ એકમ દશક સો એકમ ઝીરો દશક જીરો સો બે પછી દશાંશ સતાંશ ને સહસ્ત્રાંશ દશાંશ આઠ સતાંશ એક સહસ્ત્રાંશ બે તો આ રીતના તમે લખી શકો જો કોષ્ટક ના બનાવવું હોય તો તમે આમ પણ લખી શકો બેની સ્થાન કિંમત ત્યારબાદ નવની ની સ્થાન કિંમત આ રીતના પણ પૂછી શકે ચારની ની સ્થાન કિંમત ત્યારબાદ આઠની ની સ્થાન કિંમત ત્યારબાદ બે ની સ્થાન કિંમત ત્યારબાદ સાત ની સ્થાન કિંમત હવે બેની સ્થાન કિંમત એટલે એકમ દશક સો બે ગુણ્યા સો એટલે એ મળશે બસો ત્યારબાદ નવની સ્થાન કિંમત નવ ગુણ્યા દસ એ મળશે નેવ ત્યારબાદ ચારની સ્થાન કિંમત ચાર ગુણ્યા એક એટલે એ મળશે ચાર ત્યારબાદ આઠની સ્થાન કિંમત આઠ ગુણ્યા એકના છેદમાં દસ એટલે એ મળશે જીરો પોઈન્ટ આઠ ત્યારબાદ બેની સ્થાન કિંમત તો બે ગુણ્યા એકના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ બે ત્યારબાદ સાત ગુણ્યા એકના છેદમાં હજાર કારણ કે પોઈન્ટ પછી ત્રીજા અંકે છે તો જીરો પોઈન્ટ ઝીરો જીરો સાત આ રીતના પણ તમને સ્થાન કિંમત પૂછી હોય તો લખી શકો છો ત્યારબાદ જોઈએ દાખલા નંબર ચાર કે નીચે નહીં દરેક દશાંશ સ્વરૂપે લખો સંખ્યા આપેલી છે ને દશાંશ સ્વરૂપે લખવાની છે તો વીસ વત્તા નવ વત્તા ચાલીસ ચારના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ ચાર વત્તા એકના છેદમાં સો એકના છેદમાં સો એટલે જીરો પોઈન્ટ જીરો એક તો વીસ નવ ઓગણત્રીસ વત્તા જીરો પોઈન્ટ ચાર અને જીરો જીરો એક એટલે ઓગણત્રીસ પોઈન્ટ એકતાલીસ સરવાળો કઈ રીતના કરવો વીસ ને નવ ઓગણત્રીસ ઓગણત્રીસ પોઈન્ટ જીરો જીરો હવે જીરો ચાર પાછળ જીરો લખી નાખો તો પોઈન્ટ પછી ચાલે અને જીરો પોઈન્ટ એક તો એક ચાર નવ ના નવ બે ના નવ આ રીતના સીધો સરવાળો કરી શકો જો પોઈન્ટ વાળો સરવાળો હવે તમને બધાને આવડતો જ

સીમાં છે સાતના છેદમાં દસ વત્તા છના છેદમાં સો વધતા ચારના છેદમાં હજાર તો સાતના છેદમાં દસ એટલે 0.7 પોઈન્ટ સાત પોઈન્ટ ઝીરો છ વત્તા પોઈન્ટ ડબલ ઝીરો ચાર બધાનો સરવાળો કરીએ સાત ઝીરો પોઈન્ટ સાત પોઈન્ટ છ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ચાર તો ઝીરો પોઈન્ટ સાતસો ચોસઠ ત્યારબાદ ડી ત્રેવીસ

પચીસ સાતસો પચીસ પોઈન્ટ ઝીરો નવ એનો જવાબ મળશે સાતસો પચીસ પોઈન્ટ જીરો નવ ત્યારબાદ દાખલા નંબર પાંચ નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખો નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખો તો પોઈન્ટ પછી અહીંયા બે અંક છે એટલે શું આવશે ત્રણ સત્તાંશ શું આવશે ત્રણ સતાંશ તમે પોઈન્ટ શબ્દ વાપરીને પણ લખી શકો છો ત્યારબાદ એક પોઈન્ટ આ રીતના પણ લખી શકો એક પોઈન્ટ વીસ બે શૂન્ય અથવા એક પોઈન્ટ વીસ ત્યારબાદ એકસો આઠ પૂર્ણાંક છપ્પન સતાશ અથવા એકસો આઠ એકસો આઠ પોઈન્ટ પાંચ છ ત્યારબાદ દસ પોઈન્ટ તમે કોઈપણ રીતે લખી શકો છો દસ પોઈન્ટ શૂન્ય સાત ત્યાર બાદ શૂન્ય પોઈન્ટ શૂન્ય પોઈન્ટ શૂન્ય 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 પોઈન્ટ શૂન્ય ત્રણ બે શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્યારબાદ પાંચ પોઈન્ટ અથવા પાંચ પૂર્ણાંક આઠ સહસ્ત્રાંશ અહીંયા શું આવશે પાંચ પૂર્ણાંક હું આ રીતના લખું પોઈન્ટ પછી ત્રણ અંક છે જુઓ એટલે આઠ સહસ્ત્રાંશ તો આ હતા આપણા સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે ના દાખલા નંબર એક થી પાંચ તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું બાકીનો અભ્યાસક્રમ આગલા વિડીયોની અંદર કરશું થેન્ક યુ જય ભારત જય હિન્દ